ચિકાર દુઃખો, શરીરના દુઃખો, મનના દુઃખો. તમે ફિઝિકલી પણ દુઃખી છો ને મેન્ટલી પણ દુઃખી છો. આ દુઃખમાંથી બહાર કઈ રીતના આવવું એની પછી વાત કરશું. પેલા દુઃખના પ્રકાર સમજી લો, બહુ મહત્વના ચાર પ્રકાર લઈને આવ્યો છું. નંબર એક, અહીં બેઠેલા મોટા ભાગના ને એક દુઃખ નડે છે, અભાવનું દુઃખ. સમજો છો અભાવ એટલે? તમને ખટકે છે, સાચું બોલો, તમને ખટકો છે. શેનો ખટકો છે? તમારી પાસે જે છે એનો ખટકો છે કે તમારી પાસે જે નથી એનો ખટકો છે? નથી એનો? નહીં, હજી આગળ વધુ. તમારી પાસે નથી પણ બાજુવાળા પાસે છે ત્યારે ખટકો છે. આ ચીજ જો બાજુવાળા પાસે ન હોય ને, તમારી પાસે ન હોય ને, તો તમને નો પ્રોબ્લેમ. તમારી પાસે નથી ને એની પાસે આવ્યું ત્યારે તમને એનો અભાવ ખટકે છે. જનરલી સાચું બોલજો, જે છે એની તમને ચિંતા કે જે નથી એની ચિંતા? નથી એની, બરાબર છે. મોઢામાં 32 દાંત છે, એક પડી જાય પછી જીભ ક્યાં જાય? ખાડામાં. અલ્યા 31 છે ત્યાં ફેરવ ને, ખાડામાં હું કામ લઈ જાય? રસ છે. અડધો ગ્લાસ પાણીથી ભરેલો હોય, અડધો ખાલી હોય, છતાં તમારો જવાબ એટલો જ હોય, અડધો ખાલી. તમને ભરેલામાં રસ જ નથી, ખાલી અભાવમાં રસ છે. તમારી પાસે BMW આવી પણ BMW ત્યાં સુધી સારી છે જ્યાં સુધી બાજુવાળાને ત્યાં ફરારી નથી આવી. ફરારી આવે એટલે BMW નો આનંદ ફરાર થઈ જતો હોય છે, રાઈટ? પ્રોબ્લેમ એ જ. ગાડી નથી તોય દુખી, ગાડી છે પણ નવી નથી તોય દુખી, નવી છે પણ બાજુવાળા પાસે જે છે એવી નથી તોય દુખી. તમને તો ઉપરથી ભગવાન આવે ને તોય સુખી કરી શકે એમ નથી. મા બોધીને ક્યાં લઈ આવ્યા તમે? ભગવાનને લાવવા જેવા હતા. તમે ભગવાનને પણ ફેલ કરી દો એ માના છો? સાચું કહું, એક અભાવનું દુઃખ તમને જીવનમાં કેટલા પ્રોબ્લેમ લાવે ખબર છે? કેટલા દોષ લાવે છે? એક અભાવ આવે છે એટલે કમ્પેરિઝન આવે છે, એક અભાવ આવે છે કોમ્પિટિશન આવે છે, એક અભાવ આવે છે ઓવરટેક આવે છે, અને એક અભાવ એક્સિડન્ટ સુધી લઈ જાય છે. આ ક્રમ છે. પહેલા કમ્પેર થાય, પછી કોમ્પિટિશન, પછી ઓવરટેક, પછી એક્સિડન્ટ. બે મારુતિ, બે વોક્સવેગન બરાબર રોડ ઉપર સરખે સરખી ચાલતી હોય ને એટલે કમ્પેર થાય, એની ચડે કે મારી ચડે. અને એ પોતાની ચડાવવા માટે કોમ્પિટિશન થાય, અને કોમ્પિટિશનમાં ઓવરટેક કરવું પડે, અને ઓવરટેક કરતી વખતે ધ્યાન ન રહે તો શું થાય? એક અભાવ. ધંધાના ક્ષેત્રમાં પણ અભાવ નડે છે, સમાજની અંદર અભાવ નડે છે, દાનના ક્ષેત્રમાં, અરે ધર્મના ક્ષેત્રમાં પણ નડતું હોય છે. ગયા વર્ષે એને 5 લાખ રૂપિયા ધર્મમાં વાપર્યા, આપણે કઈ કમ નથી. આપણે આ વખતે 10 લાખ વાપરીને બતાવી દેશું તમારા કરતા અમે ચડિયા તા. યાદ રાખજો, કોકને ઉતારી પાડવા માટે વપરાયેલો તમારો પૈસો એ દાન નથી, એ અભિમાનનું પોષક છે, એ માન છે. તમે તમારા આત્મા માટે કરો ત્યાં સુધી બરાબર છે, કોકને ઉતારી પાડવા માટે જયારે તમે તમારી રૂપિયા, તમારા સંપત્તિનો વિનિયોગ કરો છો ને, ત્યારે તમારું દાન નથી, એ તમારું માન છે.